મોર્નિંગ સ્ટુડન્ટ, છેલ્લે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો એક દાખલો ગણ્યો અને એમાં આપણે મધ્યસ્થ વર્ગ મેળવીએ પછી સૂત્ર પ્રમાણેની કિંમતો મેળવીએ. સૌથી વધારે અગત્યનું સંચય આવૃત્તિ હતું અને એના માટે કરીને આપણે કોષ્ટક બનાવવું પડ્યું. એક જ દાખલો ગણ્યો અને મેં પણ કહ્યું હતું કે હજી એકાદ દાખલો વધારે ગણીશું. તો આજે આપણે આપણા લેક્ચરની શરૂઆત એક બીજા દાખલાથી કરીએ છીએ કે જેથી તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે દાખલો આપણે ગણી શકીએ. તો જુઓ, વર્ગ સંચય આવૃત્તિમાં તો 9 તો ખરા જ, 9 વત્તા 16 શોધવા માટે એન અપોન ટુનું અવલોકન પહેલા કરવું પડશે. તો જુઓ, એન અપોન ટુ 60/2 બરાબર 30. તો સંચય આવૃત્તિના ખાનામાં 30 ક્યાં આવે છે? તો 9માં ના આવે, 25માં ના આવે, 37માં આવે. એટલે 12 થી 16 એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. એટલે કે એલ બરાબર 12 થઈ જશે. આપણે એચ ની વાત કરીએ તો 4 5 6 7 8 પણ 8 પાછા રિપીટ થાય છે એટલે ઓછો, એટલે એચ બરાબર 4.
એન બરાબર તો આપણને ખબર જ છે કે 60 છે. જે કઈ મધ્યસ્થ વર્ગ આવ્યો છે એના આગળના વર્ગની સંચય આવૃત્તિ એ તમારો CF થશે. એની જ આવૃત્તિ એ તમારો F થશે. તો જુઓ કે તમને તમારા બધા મૂલ્યો મળી ગયા. તમને જો અનુકૂળ પડે તો આ પ્રમાણે તમે લખી શકો છો કે જેથી ઇઝીલી તમને ખબર પડે. હવે બસ આ જ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરશું. પહેલો દાખલો ગણ્યો, એવી જ રીતે આ બીજો કર્યો કે જેથી તમે સહેલાઈથી દાખલો ગણી શકો. હવે આપણે મધ્યસ્થમાં પણ ખૂટતી આવૃત્તિનો દાખલો ગણીશું. જે સાદુરૂપની દ્રષ્ટિએ ફરી કહું કે લાંબો છે અને એ સાદુરૂપ આપણે જો ધ્યાનથી આપીશું તો કોઈ જ પ્રોબ્લેમ આપણને મળશે નહીં. તો જુઓ, પહેલાં હું રકમ લખું છું અને સમજાવું છું કે શું આપ્યું નથી અને શું મેળવવાનું છે. પદ્ધતિ તો આ જ રહેશે, પણ અહીંયા કોષ્ટકમાં થોડી તમને મુશ્કેલી દેખાશે. આંકડા થોડા અજ્ઞાત સંખ્યાના સ્વરૂપમાં આવશે, એનો સરવાળો કરતી વખતે આપણે ધ્યાનમાં રાખીશું કે કઈ રીતે સરવાળો કરવો. બાકીની બધી જ પદ્ધતિ આ જ પ્રમાણે રહેશે અને સાદુરૂપ આપશું એટલે આપણને જવાબ મળી જશે. તો કહે છે કે નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ, એટલે કે તમને અહીંયા મધ્યસ્થ આપી દીધો જ કારણ કે ખૂટતી આવૃત્તિ શોધવાની છે. એ મધ્યસ્થ 38.2 છે. જો કુલ આવૃત્તિ 165 હોય એટલે એમ પણ તમને આપી દીધા છે, તો x અને y ના મૂલ્યો શોધો. તો જુઓ, 5 થી 14, 14 થી 23, 23 થી 32, 32 થી 41, 41 થી 50, 50 થી 59 અને 59 થી 65. હવે તમે જુઓ કે આવૃત્તિ અહીંયા તમને 5, 11 અહીંયા x આપ્યો છે, એટલે કે ખૂટતી આવૃત્તિમાં લીટી મૂકવાને બદલે એમણે જ કીધું છે કે તમે આના માટે x ધારો. ત્યાર પછી 53 અને
વાય છે એટલે કે બીજી ઉડતી આવૃત્તિ શોધો, સોલ અને દસ. હવે અહીંયા પણ આપણે સૌથી પહેલાં તો એટલું તો જરૂર કરી શકીએ કે તમને કુલ અવલોકનો એન બરાબર 165 આપ્યા છે, તો વર્ગ સંખ્યાઓને બાજુમાં લખી કે જેથી સરવાળો કરતી વખતે આપણને મુશ્કેલી ન પડે. આનો સરવાળો તમે કરશો તો એન બરાબર 95 + x + y આવશે. 5 + 11 + 53 + 16 + 10 કરશો એટલે આ જવાબ આવશે. હવે ફરી પાછું 5 + 5 = 11 ઉમેરું, 16. હું 16 આની આવૃત્તિ તમને x કીધી માટે ઉમેરું એટલે 16 + x. હવે 16 + x + 53, 53 + 10 = 63 + 6 = 79 એટલે 69 + x. પાછા 69 + x માં y ઉમેરું, એનું એજ રહેશે. પછી 16 ઉમેરવાના છે, 69 + x + y + 16 એટલે કે તમારા 79 + 6 = 85 + x + y અને છેલ્લે 10 ઉમેરવાના, 85 + x + y + 10 એટલે 95 + x / y. તો બંને સરખા આવી ગયા. એટલે કે આપણે જે કંઈ દાખલો કરીએ છીએ એમાં આવૃત્તિને બરાબર આપણે ગણ્યું છે. હવે આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ બધા અજ્ઞાત સંખ્યાના સ્વરૂપે સંચયી આવૃત્તિ આવી. હવે તમને મધ્યસ્થ 38.2 આપ્યો છે, એન 165 આપ્યો છે, તો આપણા માટે એન બરાબર 95 + x + y આ 165 છે. 95 + x + y 165 માંથી હું 95 બાદ કરી દઉં, x + y જે રીતે મધ્યકમાં 2 ખૂટતી આવૃત્તિમાં પણ આવું સમીકરણ આવ્યું હતું એ આપણને અહીંયા મળી ગયું. હવે આપણે એન મેળવવાનો રહ્યો, CF મેળવવાનો રહ્યો, F મેળવવાનો રહ્યો, પણ પહેલાં આપણે એકવાર H પણ મેળવી શકીએ છીએ. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 એટલે કે 10, પણ બંને રિપીટ થાય છે માટે એચ 9. હવે અહીંયા આપણે મધ્યસ્થ વર્ગ
કયો લેવો? તો તમને મધ્યસ્થ આપ્યો છે 38.2, તો સ્વાભાવિક છે કે એ 32-41માં આવે, એટલે તમારો મધ્યસ્થ વર્ગ 32-41. તમને અહીંયા પ્રશ્ન થાય કે આગલા દાખલામાં તો આપણે એન અપોન ટુ કર્યું હતું, પણ એન અપોન ટુ એટલા માટે કર્યું હતું કે આપણને મધ્યસ્થ વર્ગ ખબર પડતી નહોતી. અગાઉના બે દાખલામાં જોયું હશે કે તમારો ફાઇનલ આન્સર જે આપણે મધ્યસ્થ વર્ગ ધાર્યો હતો એની વચ્ચે જ હતો. પહેલામાં 38 પોઈન્ટ સમથિંગ હતો, બીજામાં 13 પોઈન્ટ સમથિંગ હતો. તો અહીંયા તો મધ્યસ્થ આપ્યો જ છે, એટલે 32-41માં જ હોવો જોઈએ. તો પછી હવે તમારા માટે એલ બરાબર 32, સીએફ બરાબર આગળની આવૃત્તિ એટલે 16+1, પછી એફ તમારા 53. તો તમને આ બધી કિંમતો મળી ગઈ. હવે તો માત્ર સૂત્રમાં આપણે કિંમત મૂકીશું અને સાદુરૂપ આપશું એટલે એક આવૃત્તિ મળી જશે, અને ત્યાં એના ઉપરથી આના ઉપરથી આપણે બીજી આવૃત્તિ મેળવીશું. આના માટે હું થોડું લાંબી ગણતરી છે એટલે આખી રકમ ભૂસી કાઢું છું, કે જેથી સાદુરૂપ આપણે સારી રીતે આપી અને સમજી શકીએ. સૂત્ર મૂકવાનું એમ બરાબર એમ પ્લસ એમ અપોન ટુ એચ. તમને આ આપ્યું છે 38.2, તમારો એલ છે 32, એન અપોન ટુ એટલે 165/2 એટલે કે 82.5. 165ને 2 વડે ભાગજો, માઇનસ તમે જુઓ કે 16+x છે તમારો સીએફ, તો આ 12 માઇનસ છે અને કૌંસમાં તમારે 16+x લખવાનું છે. અહીંયા જરા પણ ભૂલ ન કરતા, કારણ કે માઇનસ પછી જ્યારે કૌંસ છોડીશું ત્યારે નિશાની બદલાઈ જશે. જો તમે સીધું મૂકી દેશો તો -16+x લખશો, આખો જવાબ તમારો ખોટો પડી જશે. અહીંયા 53H9. ફરી ધ્યાન દોરું છું કે એન અપોન ટુ 82.5 આવ્યા, ઓછા આપણી સંચયી આવૃત્તિ સીએફ 16+1 છે, એક જ પદ છે, એને કૌંસમાં મૂક્યું અને 12 ઓછા છે, અને ઓછા હોવાના કારણે કૌંસ છોડતી વખતે આ દિશાની બદલાઈ જશે. હવે 38.2 ઓછા 32 તો કરી જ શકાય, બરાબર છે. હવે હું આને કૌંસ છોડી નાખું, 82.5 ઓછા 16 - x છેદમાં 53 એટલે કે આ આવશે તમારા 6.2. આ 9ને હું અહીંયા લઈ લઉં છું. 82.5માંથી 16 જાય એટલે 66.5 આવશે, ઓછા એક્સ 6.2 એટલે 62.2, 53/6 છે એને કૌંસમાં લઈ ગયો અને 9 તો અહીંયા છે જ, બરાબર 66.5 - x. આને 62 × 53 કરશો એટલે 3286 આવશે, છેદમાં 90 આવશે,
आ उसे 66.5 एक्स आने जारे तमे 3286 ने 90 वडे छेद उड़ाड़सो तो भगाकार करशो तो तमने 36.5 मळशे बराबर 66.5 ओछा एक्स 36.5 ओछा 66.5 ओछा एक्स તમે આ કરશો એટલે 30 આવશે ઓછા અને બંને ઓછા છે માટે x બરાબર તો આ પહેલી તમારી ખૂટતી આવૃત્તિનો જવાબ આવી ગયો બરાબર હવે તો બહુ ઈઝી છે કે તમને x વત્તા y 70 આપેલા જ છે હવે ઉપરની કંઈ જરૂર નથી તો તમારે આ જ પરિણામ પહેલાં લખવાનું અને એમાં એક્સની કિંમત 30 મૂકી દો 30 વત્તા વાય બરાબર 70 70 ઓછા 30 વાય બરાબર 40 તો તમને બીજી ખોટી આવૃત્તિ પણ મળી ગઈ આ પણ તમારો જવાબ છે તો તમે જોયું હશે કે બંને ખોટી આવૃત્તિ આપણે બહુ જ સરસ અને સહેલાઈથી શોધી શક્યા અહીંયા આંકડાશાસ્ત્ર 9માનું કે 10માનું મોટાભાગનું આપણે પૂરું કર્યું ફરી યાદ આપું મધ્યક 3 રીતે ગણવાનું એ 3 રીતે આવડવી જોઈએ 1 ખૂટતી આવૃત્તિનો દાખલો આવડવો જોઈએ 2 ખૂટતી આવૃત્તિનો દાખલો આવડવો જોઈએ બહુલક એમાં તમને બહુલક શોધતા આવડવો જોઈએ 1 ખૂટતી આવૃત્તિ કે 2 ખૂટતી આવૃત્તિ આવડવી જોઈએ અને મધ્યસ્થમાં સંચયી આવૃત્તિ શોધતા આવડવી જોઈએ અને એના મધ્યસ્થ શોધતા આવડે ખૂટતી આવૃત્તિ આવડે હવે આપણે બે ટોપિક રહેશે એક તો આલેખ પત્ર પર થી ઓછા અને થી વધારે પ્રકારનું મેળવવું અને ત્યાર પછી એના ઉપરથી શું કારણ મળે છે અને ગઈકાલે પણ મેં જેમ છેલ્લે કહ્યું હતું કે મધ્યક મધ્યસ્થ અને બહુલકને સાંકળતું સૂત્ર ઝેડ બરાબર 3m-2x² જે હજી મેં તમને આપ્યું નથી એના ઉપરના ઓબ્જેક્ટિવ ગણવાનો પ્રયત્ન કરશું આજનું કામ અહીંયા પૂરું કરીએ છીએ થેન્ક યુ વેરી મચ